નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો દ્વિતીય પરીક્ષાનું મિત્રો આયોજન થવાનું છે, તેના માટે આપણે ધોરણ 9નું મિત્રો સામાજિક વિજ્ઞાનનું મિત્રો મોડલ પેપર લઈને આવી ચૂક્યા છીએ. તેમાં કુલ ગુણ કેટલા રહેવાના છે? કુલ ગુણનું 50 ગુણનું પેપર રહેવાનું છે. ધોરણ 9 રહેશે. સામાજિક વિજ્ઞાન સમય રહેશે 3 કલાક અને દ્વિતીય પરીક્ષાના માટેનું પેપર છે. તો સાહિત્ય તમારે પેપર પૂરેપૂરું જોવાનું રહેશે. આમાં મિત્રો આપણે અગત્યના અગત્યના જ ક્વેશ્ચનો લીધેલા છે. તો આપણે હવે શરૂ કરી દઈએ. વિભાગ એ છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો વિકલ્પવાળા ક્વેશ્ચન છે. તો પહેલો વિકલ્પ છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તેમાં આપણો આન્સર હશે વાસ્કો દ ગામા દ્વારા શોધવામાં આવ્યો હતો. કોના દ્વારા? વાસ્કો દ ગામા દ્વારા શોધવા માટે. કોણ હતો? એ પોર્ટુગીઝ હતો. ક્યાં ઉતર્યો હતો? કેરળના કાલિકટ બંદરે ઉતર્યો હતો. ને રાજા સામુદ્રિકનું રાજ્ય હતું કે ઝામોરીનનું રાજ્ય હતું? ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો ભારતમાં જાહેર ખાતા જે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ડેલાઉસીના સમયમાં થઈ હતી. આગળનો ક્વેશ્ચન છે, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સ કયો પ્રદેશ ગુમાવ્યો હતો? તો ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે આલ્સેસ આલ્સેસ અને ફ્લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. આલ્સેસ અને લો આલ્પેસ અને ફ્લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? તો વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. કેના દ્વારા? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન છે મિત્રો, એનું વડું મથક જીનેવા ખાતે આવશું, તેના દ્વારા કરવામાં આવે છે. પછી છે આગળનો ક્વેશ્ચન, નીચે તમને ઉત્તર પણ આપેલા છે મિત્રો, એ તમે જોઈ શકો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. નીચેનામાંથી સાચું વિધાન શોધો. જર્મનીમાં ફાસીવાદનો ઉદય થયો? તો ઇટાલીમાં થયો. તો આ વિધાન ખોટું છે. મુસોલિની જર્મનીનો લીડર હતો. હિટલર હતો. તો આ ખોટું છે. નાઝી પક્ષનું પ્રતીક લાકડાની બારી અને કુલાડી હતું. તો એ ખોટું છે. મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. તો આ વિધાન બિલકુલ સાચું છે. પછી છે 18 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા અરવિંદ ઘોષ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. કોના દ્વારા? અરવિંદ ઘોષ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પછી છે આગળનો ક્વેશ્ચન, પ્રદેશની અપજી તો પ્રદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્ર ધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો પ્રદેશની ભૂમિ પર અપજી તો ભારતનો સુશીલ રાષ્ટ્રધ્વજ છે મેડમ ભીખાજી કામાએ ફરકાવ્યો હતો. કોણ? મેડમ ભીખાજી કામા દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. પછી છે આગળનો ક્વેશ્ચન, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીસારથી કોનું મૃત્યુ થયું હતું? તેમાં આપણો આન્સર રહેશે કોનું મૃત્યુ થયું હતું? લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું. પછી છે આગળનો ક્વેશ્ચન, લોકમતના ઘડતર માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે? તો મુદ્રિત, બાકી દ્રશ્ય શ્રાવ્ય. દ્રશ્ય અને શ્રાવ્ય ઇમ્પોર્ટન્ટ છે. પછી છે 10મા નંબરનો ક્વેશ્ચન, ઈવીએમનું સાચું પૂરું નામ કયું છે? તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમનું પૂરું નામ છે. શું? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. પછી છે આગળના ક્વેશ્ચન, વિભાગ બી છે, નીચેના વિધાનો કારણ આપી સમજાવો. બેવડું નાગરિકત્વ અને સંસદીય પદ્ધતિ. તો બંને વિધાન સાહિત્ય તમે રીડ કરી લો, બેવડું નાગરિકત્વ અને સંસદીય પદ્ધતિ. બેવડું નાગરિકત્વ અને સંસદીય પદ્ધતિ. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી આ 3જા નંબરનો ક્વેશ્ચન છે, સ્વતંત્રતા અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં? સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. તો બંને ક્વેશ્ચન સાહિત્ય મિત્રો રીડ કરી લો. તો તમારે ચોટાડી સ્ટોપ કરીને સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. પછી રાજ્યસભા કાયમી ગૃહ છે. તો રાજ્યસભા કાયમી ગૃહ છે. તો આપણે જોઈએ તેનો ઉત્તર, દર 2 વર્ષે અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 13 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ રાજ્યસભા કાયમી ગૃહ છે. ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો. તો ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસીન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. પછી છે આગળનો ક્વેશ્ચન, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે કઈ રીતે?
ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે તો આપણે સારી રીતે આન્સર જોઈ લો. અને ઉષ્ણકટિબંધીય જંગલો નિત્ય લીલા જંગલો શા માટે કહે છે, ત્રણે ત્રણ ક્વેશ્ચનો સારી રીતે જોઈ લો. તો મિત્રો સારી રીતે જોઈ લેવાનું રહેશે. મિત્રો ઉષ્ણકટિબંધીય જંગલો, તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બારે માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. બિહારની મુખ્ય ભાષા તથા બોલી જણાવો. તો બિહારની મુખ્ય ભાષા હિન્દી છે, મૈથિલી, ભોજપુરી, માગધી વગેરે બિહારની બોલીઓ છે. વિભાગ સી છે, પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખો. યુરોપિયન પ્રજાત ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. તો સાહિત્યનો આન્સર જોઈ લો. તો અંગ્રેજો છે મિત્રો, યુરોપના લોકોને મિત્રો મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય ચીજ વસ્તુઓની ભારે માંગ હતી, કિંમતી ચીજ વસ્તુઓની. પછી મિત્રો એ જળમાર્ગ શોધવાની શરૂઆત કરીને સૌ પ્રથમ કોણ જળમાર્ગ શોધ્યો હતો? પોર્ટુગીઝ દ્વારા શોધવામાં આવે તો વાસ્કો દ ગામા દ્વારા 1498માં. પછી છે આગળનો ક્વેશ્ચન. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી સમજાવો. ગવર્નર જનરલ વેલેસીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી, તેની મુખ્ય શરતો શી હતી? તો આ પણ તમારે સાહિત્ય મિત્રો આન્સર જોઈ લેવાનો રહેશે. વેલેસ્લીની સહાયકારી યોજના સાહિત્યનો આન્સર રીડ કરી લેવાનો રહેશે. પછી મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકાના સંસ્થાનોની સ્થાપનાની પ્રક્રિયા વર્ણવો. તો હું ધીરે ધીરે મિત્રો સ્ક્રોલ કરું છું, તમારે આનો આન્સર જોઈ લેવાનો છે, પૂરેપૂરો આન્સર સાહિત્ય જોઈ લેવાનો રહેશે. પછી આફ્રિકામાં સ્થપાયેલા સંસ્થાનો 15મી સદીના અંતભાગમાં, તો આપણે સૌ પ્રથમ નેધરલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં આપણે જોઈએ તો સંસ્થાન સ્થાપ્યું હતું. તો મિત્રો એનો જ ક્વેશ્ચન છે મિત્રો, સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો. તો વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. પછી આ બધું છે એના હેતુઓ છે મિત્રો. વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવવી. જાતિ, ભાષા, લિંગ અને ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવા. જગતના રાષ્ટ્રોની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો. તો એ આન્સર રહેશે, સાહિત્ય આન્સર જોઈ લો. પછી મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો. તો બધા જ ક્વેશ્ચનો હું ધીરે મિત્રો સ્ક્રોલ કરું છું, તમારા સાહિત્ય આન્સર જોઈ લેવાનો રહેશે. તો સાહિત્ય આન્સર જોઈ લો. મહાભિયોગની કાર્યવાહી સમજાવો. બેના શેદમાં 3 આવશે મિત્રો. વ્યાપારી પવનો વિશે સમજ આપો. પછી છે ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? પૃથ્વી પર ઋતુઓ કેવી રીતે બદલાય છે અને આકૃતિ દોરી સમજાવો. પછી છે વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? સાહિત્ય તમારે આન્સર જોઈ લેવાનો છે આવી રીતે. પછી છે વિભાગ ડી, નીચેના પ્રશ્નોનો જવાબ સવિસ્તાર લખો. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. તો આ મૂળભૂત ફરજો છે મિત્રો, બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. ગૌરવ જાળવવું. સ્વતંત્ર સંગ્રામ ઉદ્દાંત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેમનું પાલન કરવું. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડતાનું રક્ષણ કરવું. આવશ્યકતા ઊભી થયા ત્યારે દેશના રક્ષણ માટે રાષ્ટ્ર સેવામાં જોડાવવું. પછી સ્ત્રીઓ ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોને ત્યાગ કરવો. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. કાયદાનું પાલન કરવું. કરવેરા પ્રમાણિતપણે ભરવા. બધી જ માહિતી મિત્રો વાંચી લેવાની રહેશે. ભારતના દ્વીપ સમૂહો, તો ભારતમાં 2 દ્વીપ સમૂહ છે, લક્ષદ્વીપ ટાપુ અને અંદમાન નિકોબાર ટાપુ. તો સાહિત્ય આ જોઈ લો.
તો સાહિત્ય તમારે સાહિત્ય વાંચી લેવાના રહેશે. પછી મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ટૂંકનો લખો ભારતનું વન્ય જૈવ વૈવિધ્ય. તો આ પણ સાહિત્ય આન્સર જોઈ લો. પછી છે આઝાદ હિંદ ફોજની આઝાદી અપાવવા બજાવેલી કામગીરી વિગત દર્શાવો. આઝાદ હિંદ ફોજ છે ટૂંકલો લખો. અથવામાં આઝાદ હિંદ ફોજ ભારતની સ્વાતંત્ર્ય લડતમાં શું ફાળો આપ્યો હતો? તો સાહિત્ય આન્સર જોઈ લેવાનો રહેશે. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. સાહિત્ય આન્સર જોઈ લો. પછી છે ચીનમાં સામ્યવાદી સરકારની રચના અને આ બધું મિત્રો એમાં જ આવી જશે પોઈન્ટ છે. તો સાહિત્યના આન્સર જોઈ લેવા. હૈદરાબાદના જૂનાગઢના રાજ્યોને ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા સંક્ષિપ્તમાં ચર્ચા કરો. દીવ દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો. તો સાહિત્ય આન્સર જોવાનો રહેશે. પછી સર સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. પછી છે આપત્તિ પછીનું પુનઃસ્થાપન નોંધ કરો. ભારતને બંધારણ સમવાય વિશે ચર્ચા કરો. તો આ બધું જ માહિતી તમારે જોઈ લેવાની રહેશે. તો સાહિત્ય મિત્રો તમારે વાંચી લેવાનું છે બધા જ ક્વેશ્ચન. અને મિત્રો જો તમારે PDF જોતી તો વન એજ્યુકેશન ગુજરાત એવું ટેલિગ્રામમાં સર્ચ કરજો, ત્યાંથી તમને મળી જશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.